હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર હું દીપા સુપર સહેલિયાથી. આજે આપણે સુવાની ભાજીના થેપલા બનાવવાના છે. તો સુવાની ભાજી એટલે ઇંગ્લિશમાં જેને દિલ કહે છે, અને દિલ એટલે જેની પર દિલ આવી જાય એવે એટલા બધા ગુણોથી ભરપૂર એવી આ સુવાની ભાજી. આપણે બધાને ખબર જ છે કે નાના છોકરાઓને જ્યારે ગેસ્ટ્રિક ટ્રબલ થતી હોય ત્યારે આપણે સુવાનું પાણી પીવડાવીએ, ગ્રાઇપ વોટર. તો આ સુવાની ભાજી એટલે ખરેખર બહુ જ સરસ, અને વાઇટામિન કે, વાઇટામિન એ, ઘણા બધા મિનરલ્સથી ભરપૂર, અને એમાં એક એવું ઓઇલ હોય છે, એ ઓઇલથી આપણું એપેટાઇટ, પાચન શક્તિ પણ ઘણું સુધરી જાય છે. તો આ સુવાની ભાજીના થેપલા બનાવવાના છે, જે વજન જેને ખરેખર ઓછું કરવું છે, જેને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો છે, એ બધા માટે આ બહુ સરસ રેસીપી છે. કેમ કે આ રેસીપીમાં ભાજીની સાથે આપણે જે ફ્લોર લોટ એડ કરવાના છે એ નાથી એકદમ મેજિક થઈ જશે, અને બહુ જ હેલ્ધી આ રેસીપી થઈ જશે. તો મારી સાથે જોતા રહો. આ એક જોડી હું ભાજી લાવી હતી, એની મોટી મોટી ડાળીઓ કાઢી નાખી, અને કૂણા પાંદડા અને કૂણી ડાળીઓ લીધી છે, અને અડધી જોડી હું ભાજી યુઝ કરીશ થેપલા બનાવવામાં. અડધી જોડી ભાજી હું સાફ કરીને આ રીતે જ કાપી અને નેપકિનમાં, થોડા જાડા નેપકિનમાં વીંટાળીને ફ્રીઝમાં એરટાઇટ ડબ્બામાં મૂકી દઈશ. તો બીજી કોઈ રેસીપી બનાવવા મને કામ લાગશે. તો જો આ રીતે ભાજી તૈયાર થઈ ગઈ. લગભગ 1.5 કપ જેટલી ભાજી છે, અને આટલી ભાજી મારે 4-5 થેપલા જ બનાવવા છે, એના માટે ઇનફ છે. તો આ ભાજીને હું 2-3 વાર પાણીથી ધોઈ લઈશ. બરાબર 2-3 વાર પાણીથી ધોઈ લીધી, જેથી બધી એની માટી નીકળી ગઈ અને સરસ ચોખ્ખી થઈ ગઈ. તો આ ભાજી એક બાઉલમાં ધોઈને લઈ લીધી છે. હવે આપણે એની અંદર જે ફ્લોર એડ કરવાના છે, એ ફ્લોરથી આ રેસીપીમાં મેં કહ્યું એમ મેજિક થશે, અને એ ફ્લોર એટલે નોટ અધર ધેન બટ રાગીનો ફ્લોર, એટલે કે રાગીનો લોટ. માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડના મળતા હોય છે, અમુક ઘંટીએ પણ મળતા હોય ગુજરાતમાં. તો રાગીનો લોટ આપણે બધા જાણીએ જ છે કે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે, જેનામાં લોહી ઓછું હોય એમાં લોહી વધારવા માટે, કેમ કે આયર્ન એમાં ખૂબ જ હોય છે, કેલ્શિયમ રીચ એટલે કે હાડકાને મજબૂત કરવા માટે. તો રાગી એટલે બહુ સરસ લોટ, એનાથી વજન પણ જેને ઓછું કરવું હોય એને પણ રાગીનો ઉપયોગ વધારી દેવો જોઈએ. એટલે આપણે રાગીનો લોટ લગભગ 1.5 કપ લીધો. બેવ સરખો, આ તમે જોયું મેં એક લીલું મરચું કાપીને નાખી દીધું, પ્રમાણસર મીઠું નાખ્યું લગભગ 1/2 ચમચી જેટલું. તો જેટલી ભાજી લીધી એટલો જ મેં લોટ લીધો, બેઉનું પ્રમાણ સરખું રાખ્યું છે, એટલે ભાજીનો ટેસ્ટ આવશે તો બહુ સરસ લાગશે. એક નાનો લીલો સૂકો કાંદો હું કાપીને નાખી રહી છું. મેં સૂકો કાંદો યુઝ કર્યો છે, તમે આના બદલે લીલા કાંદાની 1-2 સ્ટીક પણ આ રીતે બારીક કાપીને એડ કરી શકો છો. લીલો કાંદો પણ સરસ લાગે છે. આ રેસીપીમાં વેરિએશન ઘણા બધા થઈ શકે, જેમ કે આમાં તમે ગાજર પણ છીણીને એડ કરી શકો છો, તો ગાજર પણ સરસ લાગે છે. તો ઘણા બધા વેરિએશન સાથે આ રેસીપી તમે બનાવી શકો. લીલા લસણની સિઝનમાં લીલું લસણ પણ નાખી શકો. 1/2 ચમચી હળદર મેં નાખી દીધી, 1/2 ચમચી જીરું, આખું જીરું હાથથી મસલીને એડ કરીશું. આપણે જ્યારે હળદર નાખીએ એટલે મરી પાવડર થોડોક એડ કરી દેવાનો, કેમ કે હળદરમાં એક એવું તત્વ હોય છે કે જે તમે મરી પાવડર નાખો તો એ તત્વ બોડીમાં સરસ રીતે એબ્સોર્બ થઈ જતું હોય છે, અને હળદર 100% ગુણકારી તમારા શરીર માટે થઈ જાય. એટલે હળદર નાખીએ એટલે મરી પાવડર લગભગ 1/2-1/4 ચમચી જેટલો અમે નાખી દીધો. 1-1.5 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ બને ત્યાં સુધી તમારે રિફાઇન્ડ ઓઇલ નહીં વાપરવાના, બને ત્યાં સુધી તમે અનરિફાઇન્ડ ઓઇલ વાપરો, કાચું તેલ જે કહેવાય એ વાપરો તો વધારે સારું. બાકી તમારા કિચનમાં જે બી ઓઇલ હોય તમે 1/2 ચમચી એડ કરી શકો. ઓઇલને બદલે ઘી પણ નાખો તો બી ચાલે. થોડું થોડું પાણી એડ કરતા જવું, અને તમારે આ રીતે લોટ બાંધી લેવાનો છે. લોટ થોડો સોફ્ટ રાખવાનો છે, કેમ કે આ થેપલા આપણે હાથેથી થેપીને જ બનાવવાના છે લોડીમાં, એટલે કે તવીમાં, એટલે તમારે થોડો સોફ્ટ લોટ રાખવાનો.
જુઓ આટલો સોફ્ટ લોટ રાખવાનો છે, હાથેથી આ રીતે થેપી શકાય. 15-1 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું અને 15 મિનિટ પછી આપણે બને ત્યાં સુધી લોખંડની તવી હોય તો એમાં જ આ થેપલા બનાવીશું, કેમકે રાગી એ સચ આયર્ન રિચ અને લોખંડમાં તમે બનાવો એટલે જે થેપલાનો લોટ છે એમાં થોડું ઘણું આયર્ન જે તવીનું હોય એ બી તમારું એબ્સોર્બ કરશે અને વધારે હેલ્ધી તમારી રેસીપી આયર્ન રિચ રેસીપી થઈ જશે. તો જો આ રીતે એક આવી રીતે લોહી લઈ અને પછી તવીમાં જ આ રીતે આંગળીઓમાં પાણી લેતા જો અને તમારે જે થેપલું છે આ રીતે થોડું ફ્લેટ કરતા જો. જેટલું બને તેટલું પાતળું થાય એટલું ટ્રાય કરવાનો, આંગળીઓથી આ રીતે થેપતા જો અને પાતળું કરતા જો. શેપ એકદમ રાઉન્ડ ના થાય તો બી ચિંતા નહીં કરવાની, ઓવર ટેસ્ટી અને હેલ્ધી બને છે એટલે શેપ એટલો બધો અગત્યનો નથી, પણ ગુણકારી અને ટેસ્ટ મેઇન અગત્યનું છે. ટેસ્ટમાં તમે વધારે મરચું નાખવા ઈચ્છતા હોય તો થોડુંક વધારે મરચું એડ કરી શકો, થોડું તીખું ગમતું હોય તો. આ રીતે વચ્ચેથી થોડું હોલ પાડી લેવાનું જેથી કરીને સરસ મજાનું ચડી જશે. એક બાજુ થોડું થઈ જાય એટલે આપણે પલટાવી દેવાનું અને બીજી બાજુ બરાબર કરવાની છે. હવે થોડું તેલ એડ કરીશું અને બરાબર બે બાજુથી શેકી લઈશું. તો આ રાગીના અને સુવાના ભાજીના થેપલા તમે બ્રેકફાસ્ટમાં મોર્નિંગમાં ખાશો તો તમે બપોર સુધી તમને ભૂખ નહીં લાગે, પેટ ભરેલું લાગશે. જેને વજન ઉતારવું છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો છે એના માટે આઈડિયલ રેસીપી છે, ચોક્કસ ટ્રાય કરજો. અને આ રેડી છે, તમે સર્વ કરી શકો છો આને દહીં સાથે, ગ્રીન ચટણી સાથે કે પછી એમને એમ ખાવ તો બી બહુ સરસ લાગે છે. તો ચોક્કસ ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહી.